બોટાદના સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ વેક્સિન અંગે મોક ડ્રિલ. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના વેક્સિન માટે દરેક જિલ્લામાં વેક્સિન મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વેક્સિન અંગેનું મોક ડ્રિલ યોજાઈ કોરોના વાયરસના વેક્સિન અને લોકો કેવી રીતે વેક્સિન આપવામાં આવશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. બોટાદ CDHO દ્વારા આપવામાં આવી માહિતી, જેમાં 4 તબક્કામાં રસીકરણ કરવામાં આવશે. આ બાબતે પ્રથમ લોકોની નોંધણી તેમજ આરોગ્ય ચેકિંગ અને વેક્સિન ઇન્જેક્શન આપવામાં આવશે. કેવી રીતે આપવામાં આવશે તેની સમજણ તેમને આપવામાં આવી. પ્રથમ ઓબ્ઝર્વેશન રૂમ, વેઇટિંગ રૂમ તેમજ રસીકરણ રૂમ, આમ 3 પ્રકારની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આમ હાલમાં કોરોના મહામારીના કારણે જે સરકાર દ્વારા વેક્સિન લોકોને પહોંચાડવાનું અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે, તે અંતર્ગત આજરોજ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈ અને કોરોના વેક્સિનને લઈને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં વિવિધ આશરે 5 જેટલી વેક્સિન કેન્દ્ર ઊભા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ફ્રન્ટલાઈન વર્કર એટલે એની અંદર તમામ ડિપાર્ટમેન્ટના જે મેઇનલી રેવન્યુ ખાતા છે, પોલીસ ખાતા છે, બરાબર, હોમગાર્ડ છે, ખાસ મ્યુનિસિપલ કર્મચારી અધિકારી, એમાં સફાઈ કામદાર પણ આવી જાય, ગાર્બેજ જે લઈ જાય છે કચરોની, એ લોકોને પણ આપણે એની અંદર આવરી લીધેલા છે. માહિતી ખાતાના પણ આપણે એની અંદર આવરી લીધેલા છે. એટલે બીજા નંબરે આપણે જે ફ્રન્ટલાઈન વર્કર કહીએ છીએ એ ફ્રન્ટલાઈન વર્કરને આપવામાં આવશે. અને ત્રીજા જે ક્રમે છે એ આપણે હમણાં જ તમામ જગ્યાએ સર્વે કર્યું, એની અંદર 50 વર્ષથી ઉપરના તમામ લોકો તેમજ 50 વર્ષથી નીચેના કોમોર્બિડિટી, બરાબર, કે જેને હૃદય રોગની બીમારી હોય, એમના કિડનીની બીમારી હોય, બરાબર, માનસિક રીતે બીમાર હોય, બરાબર, આવી જે પણ કોમોર્બિડિટી હોય એ લોકોને આપણે ત્રીજા નંબરે આપણે લઈશું. એટલે જે પ્રમાણે સરકારની સ્થાયી સૂચના હશે એ સૂચના પ્રમાણે આપણે કામગીરી કરવાની રહેશે. ફ્રન્ટલાઈન વર્કર, ફ્રન્ટલાઈન વર્કર એટલે એની અંદર તમામ ડિપાર્ટમેન્ટના જે મેઇનલી રેવન્યુ ખાતા છે, પોલીસ ખાતા છે, બરાબર, હોમગાર્ડ છે, ખાસ મ્યુનિસિપલ કર્મચારી અધિકારી, એમાં સફાઈ કામદાર પણ આવી જાય, ગાર્બેજ જે લઈ જાય છે કચરોની, એ લોકોને પણ આપણે એની અંદર આવરી લીધેલા છે. માહિતી ખાતાના પણ આપણે એની અંદર આવરી લીધેલા છે. એટલે બીજા નંબરે આપણે જે ફ્રન્ટલાઈન વર્કર કહીએ છીએ એ ફ્રન્ટલાઈન વર્કરને આપવામાં આવશે. અને ત્રીજા જે ક્રમે છે એ આપણે હમણાં જ તમામ જગ્યાએ સર્વે કર્યું, એની અંદર 50 વર્ષથી ઉપરના તમામ લોકો તેમજ 50 વર્ષથી નીચેના કોમોર્બિડિટી, બરાબર, કે જેને હૃદય રોગની બીમારી હોય, એમના કિડનીની બીમારી હોય, બરાબર, માનસિક રીતે બીમાર હોય, બરાબર, આવી જે પણ કોમોર્બિડિટી હોય એ લોકોને આપણે ત્રીજા નંબરે આપણે લઈશું. એટલે જે પ્રમાણે સરકારની સ્થાયી સૂચના હશે એ સૂચના પ્રમાણે આપણે કામગીરી કરવાની રહેશે.